સુરતમાં મહિલા કોન્સ્ટેબલ આપઘાતનો જે મામલો છે તેમાં સાથી કોન્સ્ટેબલ સાથે તે પ્રેમમાં હતી તેવું સામે આવ્યું છે. પોલીસ કોન્સ્ટેબલ હવે પ્રશાંતની પૂછપરછ કરવામાં આવશે. સાયબર ક્રાઇમમાં ફરજ બજાવે છે પ્રશાંત. કોન્સ્ટેબલ હર્ષનાએ આપઘાત પૂર્વે પ્રેમીને એક મેસેજ કર્યો હતો, પ્રેમીને મળવા માટે આવવાનો મેસેજ કર્યો હતો. આપઘાત પહેલા 12:30 વાગે છેલ્લો મેસેજ કર્યો. એક્સિડન્ટ બાદ હર્ષનાથી સંપર્ક નહીં હોવાનો કોન્સ્ટેબલે ખુલાસો કર્યો છે. મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, એમાં આ કોઈ પ્રશાંતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ આપઘાત મામલે શું વિગતો સામે આવી? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના સિંગમપુર પોલીસ મથકમાં ફરજ બજાવતી LRA કરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસે તપાસ કરી હતી ત્યારે એક સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં તેમણે જે લખ્યું હતું કે જે વ્યક્તિ પર તેણે વિશ્વાસ કર્યો તેનો વિશ્વાસ ખરો ઉતર્યો નથી અને તેની સાથે ખોટું થયું છે. આ તમામ મામલે જે સુસાઇડ નોટ લઈને જે હર્ષિતા છે તેના CDI મંગાવવામાં આવ્યા હતા. તેમાં 54 ખુલાસો થયો હતો કે સાયબર ક્રાઇમમાં જે ફરજ બજાવતા પ્રશાંત ભોઈ એક કોન્સ્ટેબલ છે તેની સાથે તે સંપર્કમાં હતી અને તેની સાથે તેના તમામ મામલે પ્રશાંતને છે તે ઉચ્ચ કક્ષાના અધિકારીએ પૂછપરછમાં બોલાવ્યો હતો અને તપાસ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે પ્રશાંત છે અને જે હર્ષિતા છે તેના 2 વર્ષથી સંબંધ હતા, પ્રેમ સંબંધ હતા અને પ્રશાંત અને હર્ષિતા છે તે લગ્ન કરવા માંગતા હતા પરંતુ કોઈ કારણસર તેમના લગ્ન થયા નહીં હતા. જે રીતના કોલ ડિટેલ તપાસ કરવામાં આવી હતી ત્યારે 12:30 વાગ્યાના આસપાસ જે કહેવાય કે પ્રશાંતને તેને કોલ કર્યા હતા પરંતુ પ્રશાંતે કોઈ પણ ઉત્તર આપ્યા નહીં હતા. સાથે તેને મેસેજ કરીને તેને મળવા માટે બોલાવ્યો હતો. તમામ મામલે પ્રશાંત છે તેને પોલીસે તપાસ કરવા માટે અને તેની પૂછપરછ કરવા માટે બોલાવી હાલ છે તે ઉચ્ચ અધિકારી કક્ષાના અધિકારી છે તે પ્રશાંતની પૂછપરછ કરી રહ્યા છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે મનીષ.